नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? हवे गया वीडियो में आपणे लोभी कुंदन नी वात करी हती। लोभी कुंदन केवो हतो? लालचू माणस हतो। एने 10 रुपया में मोटू कोळू जोईतू हतू अने छेल्ले एने दुकानदारे कीधुं के हवे तू एक काम कर, तारे फ्री में कोळू जोईतू होय तो छापरा पर चढ़ी जा अने कोळू तोड़ीने लई आव, तो तने एक भी पैसा आपवा पड़े नहीं। अने छापरा पर गयो त्यारे तमे चित्रमां जोई शको छो तो छापरा परथी शुं थई गयो छे, पड़ी गयो छे। एटले आपणे कोई पण दिवस लालच करवी जोईए नहीं। हवे आपणे आगळ वात करीए तो कोठा परथी दाखला गणवाना छे। सेना परथी दाखला गणवाना छे? कोष्टकना आधारे दाखला गणवाना छे। अहींया कोष्टकमां अलग अलग वस्तुओ अने तेना भाव लखेला छे અને એના આધારે આપણે દાખલા ગણવાના છે। હવે પહેલો પ્રશ્ન છે કે 1/2 કિગ્રા ટામેટાની કિંમત કેટલી? તો તમે દેખો કે 1 કિલો ટામેટાના કેટલા રૂપિયા છે? તો 8 રૂપિયા છે। તો આપણે આ રીતે દાખલો ગણીશું, ટામેટા અને શું લખવાનું છે? રૂપિયા। ટામેટા શેમાં હોય? તો કિગ્રામાં। 1 કિગ્રા ટામેટાના 8 રૂપિયા માટે 1/2 કિગ્રા ટામેટાના કેટલા? પછી આપણે ક્રોસ ગુણાકાર કરીશું, 1/2 × 8 બરાબર 1 × 8 = 2। હવે 8 ભાગ્યા આપણે કેટલા કરવાના છે? 2। તો 2 નો ઘડ્યો 8, હવે ત્યાર સુધી બોલીશું તો 2 × 1 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6 અને 2 × 4 = 8। 8 માંથી 8 જાય તો 0, એટલે કેટલો જવાબ આવ્યો? 4 રૂપિયા। તો અહીંયા આપણે જવાબમાં લખીશું કે 1/2 ટામેટાની કિંમત, કિગ્રા ટામેટાની કિંમત 4 રૂપિયા થાય। આ જ રીતનો બીજો દાખલો છે કે કોની કિંમત વધારે છે? 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ટામેટાની? તો તમારે બંનેનો ભાવ શોધવાનો અને દેખવાનું કે કોની કિંમત વધારે છે। તમે અહીંયા જોઈ શકો છો કે 1/2 કિગ્રા ડુંગળી એટલે કેટલી ડુંગળી? 1/2 કિલો ડુંગળી, 500 ગ્રામ ડુંગળી। તો 1 કિલોના 10 રૂપિયા છે, તો 1/2 કિલોના કેટલા થયા? 5 રૂપિયા। જ્યારે ગાજરની કિંમત 16 રૂપિયા છે અને 1/4 કિલો ગાજર શોધવાની છે, તો શું કરવાનું? 16 × 1 = 16 / 4 = 4, 4 નો ઘડ્યો 16 આવે ત્યાં સુધી બોલવાનો, તો 4 × 16 = 16, તો 4 રૂપિયા થાય। ડુંગળીના 5 રૂપિયા છે અને ગાજરના 4 રૂપિયા, તો કોની કિંમત વધારે? તો ડુંગળીની કિંમત વધારે થાય। આ રીતે તમારે દાખલો ગણવાનો છે। બીજો છે કે 3/4 કિગ્રા બટાકાના કેટલા રૂપિયા? તો 1 કિગ્રા બટાકાના કેટલા રૂપિયા છે? 12 રૂપિયા છે, માટે 3/4 ના કેટલા? તો 3/4 × કેટલા કરવાના? 12। હવે 3 × 12 કરીએ તો કેટલો જવાબ આવે? 36 અને 4 × 4 = 4, 4 નો ઘડ્યો 36 આવે ત્યાં સુધી બોલવાનો, એટલે કેટલા થાય? 4 × 9 = 36, એટલે 9 રૂપિયા થાય। હવે આગળનો દાખલો છે કે કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે, તેની પાસે 20 રૂપિયા છે, એમાંથી તેને આટલી વસ્તુ ખરીદવાની છે, તો એનાથી ખરીદી શકાશે કે નહીં ખરીદી શકાય? તો તમારે આ બધી વસ્તુઓના ભાવ શોધવાના અને કુલ કેટલા રૂપિયા થાય છે પછી ડિસાઇડ કરવાનું ખરીદી શકાય કે ન ખરીદી શકાય। તો આપણે જોઈએ તો કીર્તિ પાસે કેટલા રૂપિયા છે? પહેલા તો 20 રૂપિયા, એમાં બટાકા કેટલા કિલો ખરીદે છે? 1/2, 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે, તો 1/2 કેટલો? તો 12 / 2 = 6 રૂપિયા, કોળાના આવી રીતે 8 રૂપિયા અને ગાજરના થશે 4 રૂપિયા। આ બધાનો સરવાળો કરીશું એટલે કેટલો જવાબ આવશે? 18 રૂપિયા। તો ખરીદી શકશે કે ના ખરીદી શકે? તો કીર્તિ શાકભાજી ખરીદી શકશે। તો તમારે આજે આટલી ખાલી જે આટલા દાખલા અને હું ખાલી જગ્યાનો જે ફોટો પાડીને મોકલું એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે।